નમસ્કાર સ્પર્ધાત્મક પરીક્ષા તથા ઇનોવેશનના નવા વિડીયો મેળવવા માટે આપ હરીશ ગેલોટ યુટ્યુબ ચેનલને ને કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન દબાવો જેથી કરીને અમારા વિડીયોની માહિતી આપ સુધી પહોંચાડી શકીએ નમસ્કાર મિત્રો દરેક કોમ્પિટિટિવ પરીક્ષાની અંદર આ જે સામાનાર્થી શબ્દો છે ખૂબ જ ઉપયોગી છે અને આપણી જે એનસીઆરટીની બુકો છે એની અંદરથી જ કાઢેલા છે માટે જોઈએ સામાનાર્થી શબ્દ એટલે શું તો સમાન અર્થવાળા શબ્દોને સમાનાર્થી શબ્દ કહેવામાં આવે છે દરેક શબ્દનો અર્થ એક જ થતો હોય છે આવા શબ્દોને સમાનાર્થી શબ્દ તરીકે ઓળખવામાં આવે છે તો નીચે જોઈએ કેટલાક સમાનાર્થી શબ્દો આપેલા છે જેનો અર્થ એક જ સમાન થતો હોય છે અને એ આપણા અભ્યાસક્રમની અંદરથી જ કાઢેલા છે સૌ પ્રથમ જોઈએ આદર એટલે ગૌરવ મહત્તા અને મોટાઈ સતત એટલે લગાતાર નિરંતર સદાય ક્ષણ એટલે પળ હિંમત એટલે શક્તિ અદેખો એટલે ઈર્ષાળું અધીરો ઉતાવળો ખામી કેસર કચાસ મામૂલી એટલે તુચ્છ ભાઈ તો બાંધવ ઉપચાર સારવાર ગરીબ નિર્ધન અછત તંગી આભૂષણ તો ઘરેણું અલંકાર મરજાદ મર્યાદા વિવેક સભ્યતા અદબ અગ્નિ એટલે આગ સૌ એટલે બધા નખરા એટલે ચેષ્ટા ચાળા આવ એટલે આવકાર નેહ એટલે સ્નેહ પ્રેમ રળવું કમાવું ભાગ્ય નસીબ કિસ્મત ખંત કાળજી ચીવટ ફોગટ નકામો વ્યર્થ નંદનવન હરિયાળું ભૂકંપ ધરતીકંપ નિરંતર કાયમ સદા નિયારા અનોખા પૂર્વ ઉગમણું ઠેકડો કૂદકો કાંઠો કિનારો તટ મહોર છાપ સિક્કો ફરમાન આદેશ હુકમ ફજેતી તમાસું ગફલત બેદરકારી તક એટલે મોકો સોનું સુવર્ણ કનક કંચન ડાળ શાખા ડાળી હિંચકો હિંડોળો ઝૂલો હંસ મરાલ હંસલો ઘોડો અશ્વ હય સુરવાલ ચોરણો પાયજામો રૂપુ ચાંદી જણસ દાગીનો તસ્દી તકલીફ આખરે છેવટે ઉતાવળ ત્વરા કર્ણ દિવસ એટલે દિન તંદુરસ્તી સ્વાસ્થ્ય ઘર એટલે ગૃહ વાણી બોલી વર પતિ મહેરબાન કુપાવંત કૃપા કરવી નિશ્ચય એટલે નિર્ણય લાભ ફાયદો શિલા પથ્થર પૂર્ણિમા એટલે પૂનમ ચરિત્ર વર્તન ઉર હૃદય ભેળો એટલે સાથે રોષ ગુસ્સો ક્રોધ બંસી વાંસળી દરિયો સમુદ્ર તરણું તણખલું ભેટ બક્ષીસ હોડી નાવ પર્વત પહાડ ગીરી ડુંગર ઓજાર સાધન વાયદો મુદત અવધિ શ્રમ મહેનત પરિશ્રમ પુરુષાર્થ જીવન જિંદગી ઈચ્છા મનોરથ પગરખા જોડા સરિતા નદી ધુની નિશા રાત યામિની ઉપવન બગીચો બાગ ઉધાન ખબર સમાચાર પક્ષપાત તરફદારી તો આવા સરસ મજાના સમાનાર્થી શબ્દો આપને અમે મોકલતા રહીશું ત્યાર પછી જોઈએ આઝાદી સ્વતંત્રતા બનાવ ઘટના આક્રમણ હુમલો ધન્યવાદ સાબાસી મૂલ્ય કિંમત અવાજ ધ્વનિ નાદ મૂર્તિ પ્રતિમા બાવલું સાદ બૂમ અવાજ કેડી અડગ મક્કમ પગરસ્તો જીવનસાથી સહધર્મ ચારિણી ત્યાર પછી જોઈએ આપણે એના પછીના શબ્દો નિશ્ચય એટલે ઈરાદો સંકલ્પ નિર્ણય નિરાધાર બાંધો એટલે કાઠું ઓછાયો પડછાયો વેરાન પાકટ એટલે પીઠ ભેલાણ બગાડ નુકસાન આવનાર આગમતુક અબોલ એટલે મૂંગું આભાર આપને વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા બીજા વિડીયો આપને ટૂંક સમયમાં મોકલી આપીશું અને ખાસ આપને જણાવીએ છીએ કે આ પરીક્ષાની અંદર કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આપણા જે અભ્યાસક્રમ છે ધોરણ એકથી દસ એ અભ્યાસક્રમની અંદરથી જ આ સામાનાર્થી શબ્દો શોધેલા છે અને મોટાભાગના પ્રશ્નો અભ્યાસક્રમની અંદરથી પૂછાતા હોય છે